ત્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી અને ત્યારથી જ વિરોધ જોવા મળી રહ્યો છે અને મતમતાંતર પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં ઘણો જ વિરોધ જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યારની સ્થિતિની જો વાત કરીએ તો રાજકોટમાં જાણે બે ફાંટા પડ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે એક તરફ બોયકોટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તો રાજકોટના જ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે. ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો. વિરોધના પોસ્ટર લાગ્યા અને હવે સમર્થનના પોસ્ટર લાગ્યા છે. રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, તો હવે રાજકોટના અંબિકા ટાઉનશીપની અંદર પાટીદાર સમાજ જે છે તે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો હોય તે પ્રકારનો દ્રશ્યો છે તે સામે આવી રહ્યો છે. ગઈકાલે પાટીદાર આગેવાનો દ્વારા છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી અને હવે આજે રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આજે પાટીદાર એટલે કે પાટીદાર વિસ્તાર છે, આ વિસ્તારની અંદર છે તે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતા બેનરો છે તે લગાવવામાં આવ્યા છે. આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરશું. ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે, આ વિરોધને તમે કઈ રીતના જોવો છો? અમારો જે કાર્યક્રમ છે એને વિરોધ સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને સમર્થન છે, એમના નિવેદનને સમર્થન નથી. આ બહુ સ્પષ્ટતા સાથે હું જણાવું છું. આ વિસ્તાર છે વિકાસ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. 50,000થી ઉપર આ વિસ્તારની અત્યારે પોપ્યુલેશન છે, એટલે આ વિસ્તારના સમગ્ર સોસાયટીઓ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખોની એક તાજેતરમાં અમે અહીંયા મિટિંગનું આયોજન કરેલું અને એમાં સર્વાનુમતે એમાં સર્વ સમાજના લોકોએ સાથે મળીને એવું નક્કી કર્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને સમર્થન કરવું. રાજકોટના આ ખાસ કરીને જે આ વિસ્તાર છે, ક્યાંક ને ક્યાંક 80% વસ્તી આ વિસ્તારમાં પાટીદારોની છે, તો અહીં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સમર્થનને લઈ, ક્યાંક ને ક્યાંક આ રાજકોટની અંદર આ વિવાદ સર્જે એવું લાગી રહ્યું છે તમને? આ સર્વે સમાજ દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, માત્ર પાટીદાર સમાજે જ પોસ્ટર લગાવ્યા છે એવું નથી. તમે જોઈ શકો છો પોસ્ટરમાં પણ કે એમાં જે સૌજન્ય છે એમાં અલગ અલગ સમાજના લોકો છે, એટલે એમાં કોઈ એવો પાટીદારનો કોઈ મુદ્દો નથી. ખાસ કરીને એક ચર્ચા આવી સામે આવી રહી છે કે રાજકોટમાં પાટીદાર સમાજનું એક સંમેલન આજે રાત્રે મળવા જઈ રહ્યું છે. આ સંમેલનની કઈ તૈયારીઓ છે અને આ સંમેલનમાં કઈ ચર્ચા કરવામાં આવશે? આ બાબતના મેસેજ આજ સવારથી સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે, પણ મેં એ બાબતે આગેવાનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એ સંમેલન વિશે મને પણ કોઈ વિશેષ જાણકારી નથી. ચોક્કસ અન્ય જે છે તે સ્થાનિક સાથે વાત કરશું. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો વિસ્તારમાં લગાવવામાં છે, ખાસ કરીને 80% જેટલી વસ્તી જ્યારે પાટીદારોની આ વિસ્તારમાં છે, તો ક્યાંક ને ક્યાંક આ વિવાદ સર્જે તેવું લાગી રહ્યું છે આપને? જો વિવાદ સર્જાવાનું કોઈ કારણ નથી. અમે લોકોએ 4-5 દિવસ પહેલાં આમ તો જોકે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી અમારે મિટિંગોનો દોર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મિટિંગો અમે ચાલુ કરી દીધી હતી અને અમે 600 વ્યક્તિઓમાં અમારી મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા, જે સર્વ સમાજમાંથી ઉપસ્થિત રહ્યા હતા અને જે તે સમયે જ અમે એવું નક્કી કરેલું છે કે ભાઈ અંબિકા ટાઉનશીપ છે એ આવડો મોટો વિસ્તાર છે અને અહીંયા અમારે મોદી સાહેબના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં 10,000ની સંખ્યામાં સભા કરવી એવું અમારું નક્કી જ હતું, એટલે આ ઇસ્યુને અમારે કાંઈ પણ લેવા દેવા નથી. ચર્ચા છે કે આજે મિટિંગ મળવાની છે, આ પાટીદાર સમાજની બેઠક હશે કે જેમાં આગેવાનોને બોલાવવામાં આવશે અને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના સમર્થનની વાત આ મિટિંગમાં કરવામાં આવશે. આપને કોઈ અંદાજ છે? ના, જો આ મિટિંગમાં જે આજે જે સોશિયલ મીડિયામાં જે કંઈ સમાચાર આવી રહ્યા છે એ એનો મને ખ્યાલ નથી અને કોઈ પણ સમાજના નેતાઓની મિટિંગ હોય તો એ મારા જાણમાં નથી. ખાસ કરીને જે રીતના વિવાદ સામે આવી રહ્યો છે, પરસોત્તમ રૂપાલાનો સતત ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, એ નિવેદનને લઈ ખાસ કરીને જે નિવેદન બોલ્યા છે આને તમે કઈ રીતના જુઓ છો? પણ એ નિવેદનો જે હોય મેં કોઈ સોશિયલ મીડિયામાં વાંચ્યું પણ નથી, પણ ચૂંટણી તો આવતી જતી રહેતી હોય છે, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મોદી સાહેબે જે રાષ્ટ્રહિતના કાર્યો કર્યા છે એના સમર્થનમાં જ ભારતીય જનતા પાર્ટી તરફથી વોટ થાય અને ભારતીય જનતા પાર્ટીનો એક હું ચોક્કસ કહીશ કે એક પરસોત્તમ રૂપાલા જેવા સક્ષમ નેતૃત્વ રાજકોટ 10ને આપ્યા છે, તે હું તો નકરા રાજકોટનું નહીં પોરબંદરને પણ સક્ષમ નેતૃત્વ આપ્યું છે, તો મોદી સાહેબના સમર્થનમાં ઉમેદવારને જંગી લીટથી જીતવા જોઈએ એવી અમારી નેમ છે.
ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે રીતના પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે સામે આવી રહ્યો છે. આ વિરોધની વચ્ચે રાજકોટના 80% જેટલી વસ્તી ધરાવતા આ જે અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે, આ વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાને સમર્થન આપતા પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે. ખાસ કરી સ્થાનિક લોકો દ્વારા છે તે અવારનવાર મિટિંગો બોલાવી અને પરસોત્તમ રૂપાલાને સમર્થન છે તે હાલ આપવામાં આવી રહ્યું છે. ઝુબામાં પોસ્ટરની વાત કરીએ, પહેલા વિરોધના પોસ્ટર જે લગાવવામાં આવ્યા હતા તે કયા વિસ્તારમાં લાગ્યા હતા અને હવે જે સમર્થનના પોસ્ટર સામે આવી રહ્યા છે એ કયા વિસ્તારમાં લાગ્યા છે અને ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે તે પાટીદાર વસ્તી જ વધારે પડતી છે? ચોક્કસ જરીતની વાત કરવામાં આવે તો રાજકોટના આ જે વિસ્તારની વાત કરવામાં આવે તો અંબિકા ટાઉનશીપ વિસ્તાર એટલે કે અહીંની 80% જેટલી વસ્તી છે તે ક્યાંક ને ક્યાંક ફળવા અને લેવા પાટીદાર વિસ્તાર છે. તે વિસ્તારમાં આ પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા નહીં પરંતુ સમગ્ર જે ભારતીય જનતા પાર્ટી છે, નરેન્દ્ર મોદી છે, તેને સમર્થન આપતા હોય તેવું સ્થાનિકો છે તે હાલ કહી રહ્યા છે. તો રાજકોટમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે તેના ક્યાંક બે ફાટા પડ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વિરોધ જોવા મળી રહ્યું છે, વિરોધ માટેના પોસ્ટર લાગી રહ્યા છે અને બીજી તરફ શહેરમાં સમર્થન કરતા પોસ્ટરો પણ લાગેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો હોય તેવી વાત પણ સામે આવી અને સાથે જ રાજકોટમાં આજે પાટીદારોની ચિંતન બેઠક યોજાશે તેવી પણ વાત સામે આવી. ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો પરસોત્તમ